समीकरण कोनो अचलांक छे तो आपणु समीकरण क्यूँ छे आ लखवानुं छे टी स्क्वेर बराबर के आर क्यूब आ समीकरण नी वात थाय छे टी स्क्वेर बराबर आर टी स्क्वेर प्रोपोर्शनल टू आर क्यूब हतुं तो टी स्क्वेर बराबर कोई अचलांक धार्यो के आर क्यूब ओके के नी वेल्यू छे 10^-13 सेकंड स्क्वेर मीटर नी -3 घन तो के बराबर छे 10^-13 सेकंड स्क्वेर प्रति मीटर क्यूब कही है तो भी चालसे बराबर अने चंद्र पृथ्वी थी आटला अंतरे छे दैट मीन्स आर आप्यो छे आर बराबर केटला कीधा छे 3.8 × 10^5 किलोमीटर किलोमीटर ने मीटर में कन्वर्ट कर दऊं तो केटला थई जाय 8 थई जाय ने 10^5 छे 10^3 वधार दऊं तो 10^8 थई गया आटला मीटर आई गया ठीक छे आवर्तकाळ शोधवो छे तमारे आज इक्वेशन यूज कर लईए आपणे तो क्या पाथाकूट छे क्यों यूज करीशुं टी स्क्वेर प्रपोजनल टू आर क्यूब एमां टी ने सब्जेक्ट बनाई दऊं छुं तो टी स्क्वेर अहींया स्टेप लखी दऊं छुं टी स्क्वेर बराबर के आर क्यूब आपणे रूट पछी लईए पहेला बधा डेटा मूकी दईए चलो के नी किंमत केटली छे 10^-13 आर नी किंमत 3.8 × 10^8 एनो घन छे ने એનો ઘન થશે આ તો આપણી પાસે આ ડેટા આવ્યા તમે મને આનો આન્સર કહી દેશો ટી સ્ક્વેર કેટલો આવે છે થોડી કેલ્ક્યુલેશન કર લો કેટલો આવે છે મને કહી દો સોરી એક મિનિટ 54.872 +11 થશે મારી લખવામાં ભૂલ છે હું અહીંયા થોડું ડેટાને પરફેક્ટ લખી દઉં છું જો टी स्क्वेर इज इक्वल टू 54.872 × 10^+11 थशे ठीक छे हवे तमे एक काम करो आपणे रूट ना लईए क्यानुं एटले टी स्क्वेर बराबर 5.4 करूं 5.48 तो केटली घात थई एक वधी गई 12 थई 10^12 थशे आनुं रूट लईए के आनुं रूट लईए एकाशे तो टी बराबर कॉमन 5.48 नुं रूट लई लो 5.48 નું રૂટ લો કેટલું થાય છે 2.34 × 10^6 આટલા સેકન્ડ થયા હવે આ સેકન્ડ નો શેમાં ફેરવવા છે વર્ષમાં આ સોરી દિવસમાં અને આધારે વર્ષના આધારે ચેક કરવું હોય તો દિવસમાં ફેરવીએ આપણે ચલો દિવસમાં ફેરવવા હોય તો ટી બરાબર મારે શું કરવું પડે 2.34 × 10^6 છે ને એને ડિવાઇડેડ બાય કેટલા દિવસે ભાગવા પડે સોરી સેકન્ડ ને દિવસમાં ફેરવવા છે તો પહેલા તો શું કરવું પડે કલાકમાં ફેરવો તો કલાકમાં ફેરવો હોય તો 3600 એટલે એક કલાક થયો દિવસના એવા કેટલા કલાક છે 24 કલાક છે તો શું કરવું પડે 24 વડે ભાગી દેવા પડે તમે આને ભાગી દો તમને ખ્યાલ આવવો જોઈએ બીજું કે મેં કર્યું નથી 2.34 × 10^6 સેકન્ડમાં છે એને પહેલા તો કલાકમાં ફેરવ્યા ભાગ્યા 3600 કર્યા અને પછી એક દિવસના કલાક જોયા તો 24 કલાક છે તો 24 વડે ભાગી નાખ્યા ફાઇનલી તમે ચેક કરો આનો આન્સર લગભગ ટેક્સ્ટબુકમાં આપ્યો છે એ મુજબ લખું છું મૂનનો આવર્તકાળ તો 27.3 હતો ને 27 સમથિંગ હતો 27.3 દિવસ જેવો આવશે તમે લોકો ચેક કરજો આનો આન્સર એટલો થઈ જશે તમને થોડી ગણતરીની માથાકૂટ રહેશે બાકી કોઈ મોટો દાખલો નથી જો સમજાવું છું ક્વેશ્ચન જુઓ ટી સ્ક્વેર બરાબર કે આર ક્યુબ આ સૂત્ર છે કે ની કિંમત આપી દીધી છે 10^-13